આપણે સાદા વર્તમાન કાળમાં આજે WH પ્રશ્ન વાક્ય છે હુ વોટ વેર અને વેન આ ચાર પ્રશ્ન વાક્ય આપણે આજે કરવાના છે ચારે ચાર પ્રશ્ન વાક્ય ની વાક્ય રચના ઉદાહરણ સાથે તો સૌથી પહેલું જે છે એ છે હુ હુ એટલે કે કોણ કોણ એટલે હુનો ઉપયોગ કરો ત્યારે આપેલા વાક્યમાં કર્તાનું સ્થાન દૂર કરો હવે ભાઈ કર્તા કેવી રીતે છું તો આપણે ક્રિયાપદ જે વાક્યમાં આપ્યું હોય એ ક્રિયાપદને પૂછવાનું કે આ ક્રિયા કોણે કરી અહીં જે જવાબ આપણને મળે એ આપણો કર્તા આમ સામાન્ય ભાષામાં કહીએ કે આપેલા વાક્યમાંથી નામ દૂર કરો તો આપણે શરૂઆત એટલે ક્રિયાપદને
અને જે જવાબ મળે એ આપણું શું હશે કર્મ અને એને આપણે વાક્યમાંથી દૂર કરવાનું ફરી એક વાર ભરત પ્લેસ કે કેમ ક્રિયાપદ શું છે પ્લેસ રમવું રમત શું રમે છે તો કે ક્રિકેટ તો એને વાક્યમાંથી દૂર કરવાનું કારણ કે આપણું શું થઈ ગયું કર્મ શું થયો કર્મ children. When do the children
એટલે હુ વોટ વેર અને વેન આપણે પૂર્ણ કરીએ. હવે આપણે હુ વોટ વેર અને વેન નો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા સૂચના સૃષ્ટિ જોઈએ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ. તો હવે કૌંસમાં આપણને આપેલા છે હુ વોટ વેર અને વેન. આપણે શરૂઆત કરીએ છીએ ખાલી જગ્યા ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. ચાલો હવે આપણે આમાંથી આગળ વાપરવાનું છે. યુ અને યુ છે ને કરતા નહીં આવશે. પ્લે ક્રિયાપદ આપી દીધું છે, રમવાની વાત થઈ ગઈ છે, એટલે વોટ પણ નહીં આવશે. ઇન ધ ગાર્ડન જગ્યા પણ આવી ગઈ છે, બાકી શું? ક્યારે રમવા જશો એટલે શું આવશે? વેન. તમે બાગમાં રમવા ઉદ્યાનમાં રમવા ક્યારે જશો? આગળ ડઝ યોર ફાધર વર્ક? વર્ક એટલે કાર્યની વાત છે. હવે અહીંયા આપણે વેર પણ મૂકી શકીએ, એટલે ક્યાં? વેર ડઝ યોર ફાધર વર્ક? તારા પપ્પા ક્યાં કામ કરે છે? અને વોટ પણ મૂકી શકીએ. વોટ ડઝ યોર ફાધર વર્ક? તારા પિતા શું કામ કરે છે? અને વેન ડઝ યોર ફાધર વર્ક? તારા પિતા ક્યારે કામ કરે છે? એટલે વોટ પણ મૂકી શકાય, વેન પણ મૂકી શકાય, અને વેર પણ મૂકી શકાય. તો આપણે અત્યારે વોટ મૂકીએ છીએ. What does your father work? જવાબમાં આપણે when પણ આપી શકે અને where પણ આપી શકે, બરાબર છે? એટલે આપણે what લખ્યું છે. ખાલી જગ્યા brings letter લાવવાની વાત છે, પત્ર લાવવાની. કોણ પત્ર લાવશે? એ શું આવશે? who. who બને ને who brings letter. પત્ર કોણ લાવશે? ખાલી જગ્યા ડઝ મધર કુક? રસોઈ બનાવવાની વાત છે, તો આપણે શું છે? મમ્મી શું બનાવે છે? આપણે શું વાપરશું અહીંયા? શું એટલે વોટ. આગળ આમાં વેન પણ મૂકી શકાય, વેન ડઝ મધર કુક? તારા મમ્મી ક્યારે રસોઈ બનાવે છે? આગળ ડઝ મોહન કીપ હિઝ બેગ? કીપ એટલે મૂકવાની વાત છે, શું મૂકેલું છે? બેગ, રમકડાનું, રમવાનું. તો હવે આપણે કીપ એટલે મૂકવાની વાત છે, એટલે જગ્યા કે સ્થાન હશે, એટલે આપણે શું મૂકવું પડશે અહીંયા? બેગ. વેર ડઝ રોહન કીપ હિઝ બેગ? રોહન એની બેગ ક્યાં મૂકી છે? ખાલી જગ્યા ડઝ ડિટી ટોમ હો? ઘરે આવવાની વાત છે, સમયની વાત થઈ, એટલે શું આવશે? વેન. વેન ડઝ ડિટી ટોમ હો? આગળ ખાલી જગ્યા ડુ ધ બોય સ્ટે ઓન સન્ડે? શું કહે છે કે રવિવારે રમવાની વાત ચાલે છે છોકરાઓની? તો અહીંયા આપણે વોટ ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે પણ મૂકી શકાય, કે રવિવારે છોકરાઓ શું રમશે. પછી અહીંયા વેન પણ મૂકી શકાય, વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? રવિવારે છોકરાઓ ક્યારે રમશે? અહીંયા વેર પણ મૂકી શકાય, વેર ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે? છોકરાઓ રવિવારે ક્યાં રમશે? તો આપણે અત્યારે અહીંયા મૂકીએ છીએ What do the boys play on Sunday? રવિવારે છોકરાઓ શું રમશે? અહીંયા વેર પણ મૂકાશે, વેન પણ મૂકાશે. આગળ સિક્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ? ગાવાની છે, ભજન ગાવાની વાત છે મંદિરમાં. તો કોણ આવશે અહીંયા? હુ. હુ સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ? મંદિરમાં ભજન કોણ ગાય? Does Manuhai open his shop?
ओपन खोलवानी बात है समय એટલે શું આવશે અહીંયા when ખાલી જગ્યા does મયુર સેટ બેસવાની વાત છે જગ્યાની વાત છે તો શું આવશે where